ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ વધીએ. લાસ્ટ ટાઈમ આપણે હાર સંક્ષિપ્ત એસિલોન પદ્ધતિ જોયેલી. હાર સંક્ષિપ્ત એસિલોન પદ્ધતિથી આપેલા શ્રેણિકનો વ્યસ્ત એટલે કે એ ઇન્વર્સ શોધવાનું જોયેલું. એમાં સૌથી પહેલાં આપણે 2/2 ચોરસ શ્રેણિકનો એ ઇન્વર્સ શોધેલો અને ત્યારબાદ 3/3 ચોરસ શ્રેણિકનો ઇન્વર્સ શોધેલો, બરાબર. હવે આજે સ્વાધ્યાયના એન્ડ તરફ જઈએ છે. માત્ર એક MCQ આપેલો છે. તો જો ખાલી જગ્યા તો A અને B એકબીજાના વ્યસ્ત શ્રેણિક છે. બાળકો, આમાં એવું આપેલું છે કે એનો વ્યસ્ત કોણ છે? તો કે એનો વ્યસ્ત B છે. ઇન શોર્ટ, B એ પોતે શું છે? A ઇન્વર્સ છે. B એ પોતે શું છે? A ઇન્વર્સ છે. તો નીચેનામાંથી કઈ શરતનું પાલન થાય તો આ બંને એકબીજાના વ્યસ્ત થાય છે? તો આપણે વ્યસ્ત સંપન્ન શ્રેણિકની વ્યાખ્યા આપણે આગળ ભણી ચૂકેલા છે ઓલરેડી. કે વ્યસ્ત સંપન્ન શ્રેણિક કોને કહેવાય? તો વ્યસ્ત સંપન્ન શ્રેણિક આપણે આગળ ભણેલા કે જો એ બી ઇક્વલ ટુ બી એ બરાબર આઈ થાય. આવું બી કેમ? અહીંયા બી બરાબર ઇનડાયરેક્ટલી મેં કીધું તમને એ ઇન્વર્સ જ છે. સો એ ઇન્ટુ એ ઇન્વર્સ બરાબર એ ઇન્વર્સ ઇન્ટુ એ બરાબર આઈ થાય છે, બરાબર. તો તમને બધાને ખબર છે આ પેલો જ કન્સેપ્ટ. 5 × 1/5 કરો કે 1/5 × 5 કરો, 1 જ થાય છે ને, બરાબર. તો એ ઇન્ટુ એ ઇન્વર્સ બરાબર એ ઇન્વર્સ ઇન્ટુ એ બરાબર આઈ છે. તો એ ઇન્વર્સને એનો વ્યસ્ત કહીએ છીએ. તો અહીંયા તો એ અને બીની વાત કરી છે. તો એ અને બી એકબીજાના વ્યસ્ત ક્યારે થાય? તો એ બી ઇક્વલ ટુ બી એ બરાબર આઈ થાય તો જ એ અને બી એકબીજાના વ્યસ્ત થશે. તો આપણો અહીંયા સાચો ઓપ્શન કયો આવશે? ડી, બરાબર. આ બે શ્રેણિકનો વ્યસ્ત થવા માટેની શરત જ છે જે આપણે થિયરીમાં આગળ ઓલરેડી ભણી ગયા છીએ. ઓકે, ચલો આગળ વધીએ. ઉદાહરણ નંબર 26, આ તમારી ચોપડીના પ્રકીર્ણ ઉદાહરણો છે. મેં તમને આગળ કીધેલું તેમ જેટલા ઉદાહરણના જરૂરી હશે એ હું પોતે જ કરાવીશ. મને ખબર છે તમારા માટે કયા ઉદાહરણ તમે નથી ગણી શકતા અને કયા ઉદાહરણ જે છે તે તમે ગણી શકો છો. હું તમને જે એક્સરસાઇઝના બધા દાખલા હું કરાવું છું એ બધા દાખલાને આધારિત જે ઉદાહરણ છે તે તમારે બધા જાતે કરવાના રહેશે. બટ એ સિવાયના અમુક જે ટફ એક્ઝામ્પલ હશે હું પોતે કરાવીશ, બરાબર. ચલો, તો તમને 2/2 શ્રેણિક આ આપેલો છે. ધેન પ્રૂવ ધેટ એ રેસ ટુ એન બરાબર આ, બરાબર. હવે આ વસ્તુ ભણીએ એ પહેલાં હું તમને 11મા ધોરણનો એક કન્સેપ્ટ રિમાઇન્ડ કરાવવા જઈશ. તો 11નો એક કન્સેપ્ટ આપણે પહેલાં રિમાઇન્ડ કરી લઈએ. અને એ કન્સેપ્ટ છે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. યાદ કરો, પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન, બરાબર. ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત આપણે 11માં બહુ સારી રીતે ભણેલા. તો એના સ્ટેપ તમને યાદ કરી દઉં. તો એના સ્ટેપમાં પહેલું જે સ્ટેપ આવતું હતું એ તમને કોઈક વિધાન આપેલું હોય અહીંયા, અને એ વિધાનમાં તમને એક બાજુ LHS હોય ને એક બાજુ RHS હોય. મોસ્ટલી આવું આપતા હતા, અથવા તો કોઈ શાબ્દિક સ્વરૂપમાં વિધાન આપતા હતા. બટ મોસ્ટ ઓફ ધ કેસ સ્ટાર્ટિંગમાં જે એક્ઝામ્પલ આવતા તેમાં આવું પ્રકારનું વિધાન હતું. તો એક વિધાન આપતું હતું, એ વિધાનને દર્શાવવાનો સંકેત આપણે PN તરીકે લેતા હતા. સ્ટેપ 2, તો યાદ હોય તો સ્ટેપ 2 n = 1 માટે, સ્ટેપ 2 તમે શું કરતા હતા? n = 1 માટે. આમાં તમે LHS શોધતા હતા n = 1 મૂકીને RHS શોધતા હતા અને પછી બતાવી દેતા હતા કે LHS ઇક્વલ ટુ RHS, દેટ મીન્સ P(1) સત્ય છે. આ તમારું સ્ટેપ 2 હતું. સ્ટેપ 3, તો સ્ટેપ 3માં તમે ધારી લેતા હતા કે ધારો કે PK સત્ય છે, બરાબર. PK સત્ય છે એટલે કે તમે આ LHS બરાબર RHSમાં આ n = PK સત્ય છે એમ ધારી લેતા હતા. એટલે તમારે શું મૂકવાનું હોય? n = K. આમાં n = K મૂકો એટલે LHS = RHSનો તમને એક સંબંધ મળતો હતો. એ સંબંધને તમે આપતા હતા સમીકરણ નંબર 1. ધેન સ્ટેપ 4, n = K+1 માટે. આ n = K+1માં તમે LHSથી સ્ટાર્ટ કરતા હતા. અહીંયા ઇન બિટવીન આ સમીકરણ 1નો કમ્પલસરી યુઝ કરતા હતા. યાદ કરો, આવી રીતે લખવું પડતું હતું સમીકરણ 1 પરથી. અને સમીકરણ 1 પરથી આ રિઝલ્ટ યુઝ કરીને તમે ફાઇનલી RHS લઈ આવતા હતા. ડેટ મીન્સ LHS ઇક્વલ ટુ RHS આવું કંઈક આવતું હતું. પછી તમે આવી લાઈનો લખતા હતા, આમ P1 એન્ડ PK સત્ય છે ઇમ્પ્લાઇઝ ધેટ PK+1 સત્ય છે. આથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી PN એ દરેક
એન બિલોંગ્સ ટુ એન માટે સત્ય છે. પી એન એ દરેક, એન બિલોંગ્સ ટુ એન માટે સત્ય છે. તો આ વસ્તુ આપણે જોયેલી હતી, બરાબર. ચાલો તો આ જે ગાણિતિક અનુમાનનો જે સિદ્ધાંત છે એના પરથી આપણે આને સાબિત કરશું. યાદ કરો, પ્રૂવ ધેટ, સાબિત કરો પછીનું જે વિધાન જે હોય તે તમારું વિધાન કહેવાય. આ તો તમને શ્રેણીક આપેલો છે. અહીંયા જો એ બરાબર આવું હોય તો પ્રૂવ ધેટ એ રેસ ટુ એન બરાબર આ. એનો મતલબ જે પ્રૂવ ધેટ એટલે સાબિત કરો કે પછીનું જે હોય તે તમારું વિધાન કહેવામાં આવે છે. તો આ તમારું વિધાન થશે. તો સૌથી પહેલાં એને વિધાન તરીકે લઈ લો. અહીં તમારું વિધાન પી ઓફ એન શું થશે? A raised to n equal to cos n theta sin n theta minus sin n theta and a cos n theta. આ તમારું ઓરિજિનલ વિધાન થઈ ગયું. હવે આપણા એ જ સ્ટેપ યાદ કરો. ઇલેવનમાં આપણે આવા ઘણા દાખલા પ્રેક્ટિસ કરેલા. n બરાબર 1 માટે, તો આ તમારું પહેલું હેડિંગ થયું. એન બરાબર 1 માટે, તો એન બરાબર 1 માટે LHS, LHS એટલે આ ડાબી બાજુ થઈ, ડાબી બાજુ એ રેસ ટુ એન છે, એમાં એન બરાબર 1 મૂકો તો એની 1 થાય. એની 1 એટલે એ પોતે, અને એ પોતે આ રહ્યો રકમમાં આપેલો જ છે. શું છે બાળકો? કોસ થીટા સાઇન થીટા માઇનસ સાઇન થીટા કોસ થીટા, બરાબર. આ LHS થઈ ગયું. સેમ એ જ રીતે RHS, RHS એટલે આ આ RHSમાં એનની જગ્યાએ 1 મૂકો તો કોસ થીટા સાઇન થીટા માઇનસ સાઇન થીટા કોસ થીટા, બરાબર. તો બોલો, LHS અને RHS બંને સરખા આવ્યા. ધેરફોર LHS ઇક્વલ ટુ RHS. આમ P1 સત્ય છે. પછી હેડિંગ મારવાનું N બરાબર K માટે, બરાબર. હવે ધારો કે પીકે સત્ય છે. પીકે સત્ય છે ધારી જ લેવાનું છે. એટલે કે અહીંયા આખું LHS અને RHS બંનેમાં એનની જગ્યાએ કે મૂકો. ડેટ મીન્સ તમારું અહીંયા પીકે શું થશે? એ રેસ ટુ કે ઇક્વલ ટુ કોસ કે થીટા સાઇન કે થીટા માઇનસ સાઇન કે થીટા કોસ કે થીટા, બરાબર. આ એન બરાબર કે થઈ ગયું. એન બરાબર કે પ્લસ 1 માટે, બરાબર. આને કમ્પલસરી સમીકરણ નંબર 1 આપી જ દેવાનું, જે પી કે સત્ય ધારો છો એને. હવે એન બરાબર કે પ્લસ 1 માટે, બરાબર. તો એન બરાબર કે પ્લસ 1 માટે LHSથી સ્ટાર્ટ કરવાનું. LHSમાં એનની જગ્યાએ કે પ્લસ 1 લેવાનો. તો અહીંયા એનની જગ્યાએ કે પ્લસ 1 મૂકું તો એ રેસ ટુ કે પ્લસ 1 થાય. બાળકો, હું આને આવું લખી જ શકું, એ રેસ ટુ કે ઇન્ટુ એ આવું લખી શકાય. કઈ રીતે? તો એ રેસ ટુ કે ઇન્ટુ એની 1 ઘાત. તો આ બેનું કમ્બાઈન કરો તો એ રેસ ટુ કે પ્લસ 1 થાય. ચલો, એ રેસ ટુ કે સમીકરણ મેં તમને કીધેલું, આમાં સમીકરણ 1 નો કમ્પલસરી યુઝ કરવાનો આવે જ. તો સમીકરણ 1 પરથી આ રહ્યું, એ રેસ ટુ કે બરાબર આ શ્રેણીક છે. તો એ શ્રેણીક અહીંયા મૂકી દો. કોસ કે થીટા સાઇન કે થીટા માઇનસ સાઇન કે થીટા કોસ કે થીટા, આ એ રેસ ટુ કે મૂકો. એ રેસ ટુ 1 પછી, બરાબર. તો કોસ થીટા સાઇન થીટા માઇનસ સાઇન થીટા કોસ થીટા, બરાબર. તો આ એ રેસ ટુ કે, એ રેસ ટુ 1. હવે આ સિમ્પલી શ્રેણીકોનો ગુણાકાર, જેને નથી આવડતો તે આગળ મારા મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશનના 2 વિડીયો બનાવેલા છે. એ 2 વિડીયો જોયા પછી કોઈ એવું નહીં હોય કે જેને મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન નહીં આવડે. તો મારી અગાઉના 2 વિડીયો ખાસ જોઈ લેજો. ચલો, તો 2 બંને 2 બાયનો 2નો છે એટલે કોઈ જોવાનું જ નહીં. રિઝલ્ટ બી 2 બાય 2નું જ આવશે. પહેલી હાર, પહેલા શ્રેણીકની પહેલી હાર, બીજા શ્રેણીકનો પહેલો સ્તંભ. કોસ કે થીટા ઇન્ટુ કોસ થીટા, કોસ કે થીટા ઇન્ટુ કોસ થીટા અને સાઇન કે થીટા ઇન્ટુ માઇનસ સાઇન થીટા. તો થશે તમારું આવું, સાઇન કે થીટા ઇન્ટુ સાઇન થીટા. તો પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ. કોસ કે થીટા સાઇન થીટા, કોસ કે થીટા સાઇન થીટા અને સાઇન કે થીટા કોસ થીટા, સાઇન કે થીટા કોસ થીટા. બીજી હાર પહેલો સ્તંભ માઇનસ સાઇન કે થીટા કોસ થીટા માઇનસ કોસ કે થીટા
साइन थीटा, बीजी हार बीजो स्तंभ, सो माइनस साइन के थीटा साइन थीटा कॉस के थीटा कॉस थीटा प्लस कॉस के थीटा कॉस थीटा बराबर। चलो तो आ तमारा मैथमेटिक्स ना इलेवन स्टैंडर्ड में तमे हता त्यारना सिक्वेशन बनी गया। तो बनाविए कॉस के थीटा कॉस थीटा साइन के थीटा साइन थीटा। तो बाळको आ साइन कॉस सॉरी आ कॉस ए प्लस बी नू फॉर्म्यूला छे। बाळको आ तमारो ए आ तमारो बी आ ए आ तमारो बी। तो आ कई फॉर्म्यूला थशे कॉस ए कॉस बी साइन ए साइन बी एटले के कॉस ए प्लस बी नी फॉर्म्यूला अहींया थशे बराबर। ए नी जग्याए के थीटा छे बी नी जग्याए छे थीटा बराबर। एना पछी कॉस के थीटा साइन थीटा साइन के थीटा कॉस थीटा। तो आ साइन ए प्लस बी नी फॉर्म्यूला थशे। आ कई फॉर्म्यूला थशे साइन ए प्लस बी नी। तो साइन के थीटा प्लस थीटा। बाळको आमांथी माइनस कॉमन एम विचारी लो तो अंदर बचशे साइन के थीटा कॉस थीटा प्लस कॉस के थीटा साइन थीटा। तो अगेन आ साइन के थीटा प्लस थीटा नी फॉर्म्यूला थई। सेम वे अहीं आ पाछी कॉस के थीटा सेम ज छे आ ने आ खाली आ पद एम उल्टा सुलटा छे। तो आ भी कई फॉर्म्यूला थई कॉस के थीटा प्लस थीटा नी फॉर्म्यूला थई बराबर। आगळ वधीए अहीं लखवानुं भूली गया रीजन एक परथी बराबर। चलो आगळ वधीए ओके इट इज विजिबल। तो आने આગળ વધીએ તો બાળકો એવું નહીં લાગતું આમાં બધામાંથી આ બેમાંથી થીટા કોમન નીકળે અહીંયાથી બી થીટા કોમન અહીંયાથી બી થીટા કોમન। તો કોસ થીટા બાર કોમન કાઢી નાખો તો કે પ્લસ વન ઇન્ટુ થીટા થશે અહીંયા નીચે થશે સાઇન કે પ્લસ વન ઇન્ટુ થીટા થશે અહીંયા થશે સાઇન કે પ્લસ વન ઇન્ટુ થીટા અહીંયા કોસ કે પ્લસ વન ઇન્ટુ થીટા। સો ધીઝ ઇઝ યોર आर एच एस ओके। केम आर एच एस तो ओरिजिनल जुओ तमने एवं नहीं लगत कि ओरिजिनल आज डाबी बाजू जो है तमारो विधाननी डाबी बाजू आमा एन जगह तमे के प्लस वन मूको आमा बधे एन जगह अहीं के प्लस वन मूको आयरु तो आमा एन जगह बधे के प्लस वन मूको तो आज श्रेणीक बने छे। चेक करो तो कॉस एन थीटा एन जगह के प्लस वन मूको तो कॉस के प्लस वन थीटा साइन एन थीटा एन जगह के प्लस वन मूको तो साइन के प्लस वन थीटा माइनस साइन एन थीटा एन जगह के प्लस वन माइनस साइन के प्लस वन थीटा कॉस एन थीटा कॉसनी एन जगह के प्लस वन मूको तो कॉस एन प्लस वन थीटा बराबर। तो आमा आर एच एस में एन जगह के प्लस वन मूकता तमने आज मळे छे एटले तमारू आर एच एस थयुं। डेट मीन्स पीके प्लस वन बी सत्य एवं तो आपणुं एज स्टेटमेंट लखवानुं अहीं पी वन एंड पीके सत्य छे इम्प्लाइज देट पीके प्लस वन सत्य छे। आथी गणितिक अनुमानना सिद्धांत परथी पीएन ए दरेक एन बिलोंग्स टू एन माटे सत्य छे बराबर। सो दिस इज इट। आगळ वधीए तो आगळनो दाखलो लीए ओके। साबित करवा वाळो दाखलो छे अने तमने ભેરવી દીધા આમાં કેમ ભેરવી દીધા જોઈએ। ચાલો જો એ અને બી સમાન કક્ષાવાળા સંમિત શ્રેણીક છે જો હું પહેલાં તો બધી વિગતો લખતો જાઉં છું બરાબર। શું વિગત આપેલી છે તો પહેલી વિગત એ આપેલી છે એ અને બી બરાબર તો સમાન કક્ષા છે એઓની એ અને બીની સમાન કક્ષા છે। ત્યાર પછી બીજી વિગત શું આપેલી છે એ અને બી બંને કેવા છે એ અને બી સંમિત શ્રેણીક છે એ અને બી સંમિત શ્રેણીક છે। ધેન પ્રૂવ ધેટ સાબિત કરો એ બી સંમિત હોય તો અને તો જ આ તો અને તો જને લીધે તમે ભેરવાઈ ગયા બંને બાજુથી સાબિત કરવું પડે આના પરથી આ અને આના પરથી આ। તો શું સાબિત કરવાનું જો એ બી સંમિત હોય તો અને તો જ એ બીના ગુણાકાર માટે એ બી બરાબર બી એ આપણે આટલું યાદ રાખવાનું એ બી સંમિત હોય તો એ બી બરાબર બી એ અને એ બી બરાબર બી એ તો એ બી સંમિત હોય આ બે વસ્તુ સામ સામે સાબિત કરવાનું। તો હું એને વિધાન તરીકે લઈ લઉં તો તમારા માટે ઇઝી થઈ જાય બરાબર। તો અહીં ધારો કે હું પી બરાબર પહેલું વિધાન લઈ લઉં એ બી
સંમિત હોય. અને ક્યુ બરાબર બીજું વિધાન લઈ લઉં, એ બી ઇક્વલ ટુ બી એ. બરાબર, તમારે સાબિત આ કરવાનું છે, પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ, તો અને તો જ છે. તો પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ બરાબર, પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ યાદ કરો, પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ એ પી ઇમ્પ્લાઇઝ ક્યુ અને ક્યુ ઇમ્પ્લાઇઝ પીનું સંયોજન છે. એટલે મારે પી ઇમ્પ્લાઇઝ ક્યુ બી સાબિત કરવું પડે, ક્યુ ઇમ્પ્લાઇઝ પી પણ સાબિત કરવું પડે. બરાબર, તો ચાલો પહેલા પી ઇમ્પ્લાઇઝ ક્યુ માટે. બરાબર, તો પી ઇમ્પ્લાઇઝ ક્યુ એટલે આ એ બી સંમિત હોય તો એ બી બરાબર બી એ થાય એવું સાબિત કરવાનું છે. પાછું જો એ બી સંમિત હોય તો એ બી બરાબર બી એ એમ સાબિત કરવાનું છે. બાળકો, તો પી ઇમ્પ્લાઇઝ ક્યુ માટે આપણે શું લઈ લેવાનું, અહીં આના પરથી આ સાબિત કરવાનું. તો અહીં એ બી કેવો છે, સંમિત છે. બાળકો સંમિતની શરત બરાબર યાદ કરો, સંમિત શ્રેણીક કોને કહેવાય, આયરું અહીંયા લખી દઉં, સંમિત શ્રેણીક છે તો એ ડેશ બરાબર એ થાય અને બી ડેશ બરાબર બી, એટલે કે કોઈ પણ શ્રેણીકનો ડેશ લેવો તો એ શ્રેણીક પોતે જ આવે તો એને સંમિત કહેવાય. તો એ અને બી સંમિત શ્રેણીક છે તો એ ડેશ બરાબર એ, બી ડેશ બરાબર બી થવાનો જ છે. તો એ બી જો સંમિત હોય તો એ બીનો ડેશ બરાબર બી શું થશે, એ બી પોતે જ થશે ને. એ સંમિત છે તો એનો ડેશ બરાબર એ, બી સંમિત છે તો બીનો ડેશ બરાબર બી. તો એ બી સંમિત હોય તો એ બીનો ડેશ બરાબર બી એ બી થશે. ઓકે, ચાલો વાંધો નહીં. તો આ એ આ તમને એક મળ્યું, વાંધો નહીં, એક પરિણામ નંબર એક. હવે તમે ભણી જ ગયા છો કે એ બી આખાનો ડેશ બરાબર આવું થાય, ઊંધું થઈ જાય, બી ડેશ એ ડેશ, એ બી આખાનો ડેશ બરાબર શું થઈ જાય, બી ડેશ એ ડેશ. બરાબર, પણ બાળકો બી તો સંમિત છે, આ રહ્યું બી ડેશ બરાબર તો શું છે, તમારી પાસે બી છે, અને એ ડેશ બરાબર બી શું છે, તમારી પાસે એ છે. બરાબર, સમીકરણ નંબર બે. તો સમીકરણ નંબર એક કે એ બી આખાનો ડેશ બરાબર એ બી, અને સમીકરણ નંબર બે કે એ બી આખાનો ડેશ બરાબર બી એ. તો બોલો એક અને બે પરથી, આમ એક અને બે પરથી તમે શું સાબિત કરી શક્યો, આ એ બી બરાબર બી એ. બરાબર, તો આવું સાબિત થઈ જશે અહીંયા. ઓકે, આગળ વધીએ. તો આ પી ઇમ્પ્લાઇઝ ક્યુ હજી પૈતું, હવે ઊંધું, હવે આ લેવાનું ને આના પરથી આને સાબિત કરવાનું. ચાલો, તો હવે હેડિંગ મારવાનું અહીંયા, ક્યુ ઇમ્પ્લાઇઝ પી માટે. બરાબર, ક્યુ ઇમ્પ્લાઇઝ પી માટે, રિવર્સ, રિવર્સ પ્રોસેસ. તો રિવર્સ પ્રોસેસમાં શું કરવાનું, આને પહેલાં લઈ લેવાનું. તો અહીં તમને શું આપેલું છે, એ બી બરાબર બી એ. સાબિત શું કરવાનું, તમારે એ બી સંમિત હોય, એ બી સંમિત હોય એવું સાબિત કરવાનું. એનો મતલબ આ જ સાબિત કરવાનું થાય, એ બીનો ડેશ બરાબર એ બી આવવું જોઈએ. ચાલો, તો આપણે એ બીનો ડેશ બરાબર એ બીને પાછું એકવાર સમજો, મેં આ ક્યુ લીધું એ બી બરાબર બી એ, અને એ બી બરાબર બી એ પરથી હું શું સાબિત કરીશ, એ બી સંમિત હોય. એ બી સંમિત હોયનો મતલબ શું થાય, એ બીનો ડેશ બરાબર એ બી એવું સાબિત કરો તો એ બી સંમિત થઈ જાય. તો હું એ બીનો ડેશ બરાબર એ બી એવું સાબિત કરીશ. તો ચાલો લાગી પડીએ એની પાછળ. તો એ બીનો ડેશ બરાબર, તો બધાને ખબર એ બીનો ડેશ બરાબર બી ડેશ ઇન્ટુ એ ડેશ, પણ હમણાં જ જોયું બી ડેશ બરાબર બી છે ને એ ડેશ બરાબર એ છે, બી ડેશ બરાબર બી એ ડેશ બરાબર એ. પણ અહીંયા તમને પક્ષમાં શું આપેલું છે, બી એ બરાબર તો એ બી છે, તો આ બી એ આવ્યું એના બરાબર તમે શું લખી શકો, એ બી. ડેટ મીન્સ તમને શું મળી ગયું, એ બીનો ડેશ બરાબર એ બી, એ બીનો ડેશ બરાબર એ બી. આમ એ બી કેવો થશે, સંમિત શ્રેણીક થશે. બરાબર, ઇન શોર્ટ પી ઇમ્પ્લાઇઝ ક્યુ બી સાબિત થઈ ગયું, ક્યુ ઇમ્પ્લાઇઝ પી બી સાબિત થઈ ગયું. એનો મતલબ પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ એટલે આ સ્ટેટમેન્ટ આખું સાબિત થઈ ગયું. બરાબર, આગળ વધીએ. ઉદાહરણ નંબર 28, ચોપડીનું છેલ્લું ઉદાહરણ. તો એ બી સી ત્રણે ત્રણ બે બાય બેના શ્રેણીક છે, જોઈ શકો છો તમે ત્રણે ત્રણની કક્ષા કેટલી છે, બે બાય બે બાય બે બાય બે. બરાબર, તો સી ડી માઇનસ એ ડી, એ બી બરાબર ઓ છે, ઓ, ઇટ્સ નોટ ઝીરો, ઇટ્સ ઓ, ઓ મીન્સ શૂન્ય શ્રેણી. તો શ્રેણીક ડી તમારે શોધવાનો છે. ચાલો, જે શોધવાનો છે તેને ધારી લઈએ. ધારો કે શ્રેણીક ડી બરાબર એ બી સી ડી સ્મોલ લીધા છે. બરાબર, ચાલો હવે તમને શરત શું આપેલી છે, તો કે સી ઇન્ટુ ડી માઇનસ એ બી બરાબર ઓ. ચાલો વન બાય વન શ્રેણીક લખો, સી શું આપેલો, તો કે આયરો 2 5
38 બરાબર. ચાલો ડી શું આપેલો છે, તો કે ડી આપણે ધારેલો છે, આપેલો ક્યાં હતો એ જ તો શોધવાનો છે બરાબર. માઇનસ એ 2 - 1 = 3 - 4, બી 5 - 2 = 7 - 4, ઓકે ડેટ ઇઝ ઇક્વલ ટુ ઓ. ઓ એટલે શૂન્ય શ્રેણીક. ભાઈ બધા જ 2 by 2 હતા, તો આ શૂન્ય શ્રેણીક બી અહીંયા 2 by 2 આવો આવશે. ચાલો શ્રેણીકોનો ગુણાકાર સિમ્પલ, તો પહેલી હાર પહેલો સ્તંભ, તો 2a + 5c થશે અહીંયા 2a + 5c. પહેલી હાર બીજો સ્તંભ, તો 2b + 5d, 2b + 5d થશે. બીજી હાર પહેલો સ્તંભ, તો 3a + 8c, 3a + 8c. બીજી હાર બીજો સ્તંભ, 3b + 8d, 3b + 8d. માઇનસ પહેલી હાર પહેલો સ્તંભ, તો 5 × 2 = 10, અહીંયા જોજો 2 × 5 = 10, ઓછા 7, તો ડાયરેક્ટ લખું છું 3. પહેલી હાર બીજો સ્તંભ, 2 × 2 = 4, -4, તો અહીંયા થશે 0. આગળ બીજી હાર પહેલો સ્તંભ, તો 5 × 15, 15 + 7 = 28, 28 + 15 કરો, તો 28 + 15 કરીએ તો ટોટલ મળશે તમને 1 મિનિટ, એક વખત ગુણાકાર જોઈ લઉં છું. ઓકે પહેલેથી ચાલુ કરીએ. પહેલી હાર પહેલો સ્તંભ 10 - 7, તો 3. પહેલી હાર બીજો સ્તંભ 4 - 4 = 0, ડેટ ઇઝ ઓકે. બીજી હાર પહેલો સ્તંભ, તો 5 × 15 = 28, ચાલો 28 + 15 કરીએ, તો 20 + 30 = 38 + 5 = 43 બરાબર, તો અહીંયા આવશે તમારો 43. બીજી હાર બીજો સ્તંભ, તો અહીંયા 3 × 2 = 6 અને 4 × 4 = 16, 16 + 6 = 22 બરાબર, તો 0 0 0 0 સામે, તો એઝ ઇટ ઇઝ. ચાલો આ બે શ્રેણીકની બાદબાકી કરી દો અહીંયા. સો 2a + 5c - 3 થશે, 2b + 5d - 0 એટલે કે 2b + 5d જ આવશે. 3a + 8c - 43 અને 3b + 8d - 22, ડેટ ઇઝ ઇક્વલ ટુ 0 0 0 0 બરાબર. હવે શ્રેણીકોની સમાનતા પરથી, શ્રેણીકો સમાન છે, તો પહેલો તમને રિલેશન મળશે 2a + 5c - 3 બરાબર 0, આવો રિલેશન મળશે. બીજો રિલેશન એવો જ અહીંયાથી આના પરથી મળશે, 3a + 8c - 43 = 0. ત્રીજો રિલેશન મળશે, 2b + 5d = 0. અને ચોથો રિલેશન મળશે, 3b + 8d - 22 = 0. ધીસ ઇઝ ઇક્વેશન નંબર 1, ઇક્વેશન નંબર 2, ઇક્વેશન નંબર 3, ઇક્વેશન નંબર 4. હવે 1 અને 2 ને તમે ઉકેલો એટલે એ અને સી મળી જશે, અને 3 અને 4 ને તમે ઉકેલો તમને બી અને ડી મળી જશે લોપની રીતથી, જે બધાને તમે પ્રાઇમરીમાં ભણીને આવેલા જ છો. ઓકે.